विद्यार्थी मित्रों, हवे आपणे पर्यावरणमां आगळना प्रकरण तरफ ચાલીશું। ત્રીજું પ્રકરણ છે નંદુ સાથે એક દિવસ। નંદુ સાથે એક દિવસ। હવે નંદુ કોણ છે? નંદુ એ હાથીનું બચ્ચું છે। અને તમે જાણો છો હાથીના બચ્ચાને શું કહેવાય? મદન્યુ કહેવાય। અને હાથીનું જે બચ્ચું છે ને, એની માતા સાથે હાથીઓના સમૂહમાં એટલે કે ટોળામાં રહે છે। હા, અને હાથી વિશે તમે જાણો છો કે હાથીના કાન કેવા હોય છે? પંખા જેવા હોય। અને જ્યારે ગરમી લાગે ને ત્યારે હાથી શું કરે છે? એના કાન હલાવે છે। એટલે કાન હલાવે ને પંખા જેવું કામ કરે છે, એટલે ઠંડક મળે છે। અચ્છા, હવે આગળ ચાલીએ તો નંદુ વિશે વાત કરીએ। નંદુ એ હાથીનું બચ્ચું છે। એ સૂતેલું હતું, અચાનક તે જાગ્યું અને એને ખબર ન પડી કે એને એ ક્યાં છે। અને એને લાગ્યું કે તે મોટા મોટા જાડા જાડા વૃક્ષોના થડથી ઘેરાયેલું છે, એટલે એ મૂંઝાઈ જાય છે। પછી એની મા ત્યાં હતી અને એને જે થડ લાગતા હતા ને એ હાથીઓના પગ અને સૂંઢ હતા। હાથીના પગ કેવા થાંભલા જેવા હોય છે। અને તમને ખબર છે કે એક મોટો હાથી 100 કિલોગ્રામથી વધારે પાંદડાને ડળીઓ ખાઈ જાય છે? એ પાઠમાં આગળ આવશે જ આ વસ્તુ। તો નંદુના જે નાની હતા, નાની એટલે કોણ? નાની એટલે મમ્મીના મમ્મી। હાથીના ટોળામાં નંદુના જે નાની હતા એ સૌથી ઘરડા હતા। હવે શું થયું? બપોર થઈ અને એમણે ચિંગાડ નાખી। ચિંગાડ એટલે જોરમાં જે બૂમ પાડવામાં આવે ને, હાથી લોકો જે અવાજ કરે છે એને ચિંગાડ કહેવામાં આવે છે, અને જંગલમાં જવાનું શરૂ કરે છે। હવે એમની સાથે બીજી હાથણીઓ પણ પાછળ પાછળ જાય છે અને નંદુ પણ સાથે સાથે જાય છે। ચાલો હવે બીજા પાના તરફ જઈએ, બરાબર? ટોળું જંગલમાં ગયું। હવે બધી જે હાથણીઓ હતી એ જુદી જુદી જગ્યાએ ગઈ અને દરેક જણા જુદા જુદા ઝાડની ડાળીઓ પાંદડા વગેરે ખાવા લાગ્યા। પછી બધા ત્યાંથી પાછા ક્યાં ગયા? નદીએ ગયા। હવે નદીએ ગયા એટલે બચ્ચાને તો પાણીમાં ખૂબ મજા પડી ગઈ અને નંદુની માં પાણી અને કાદવમાં પડી રહી। એટલે હાથીને છે ને પાણીમાં રમવાનું ખૂબ ગમે, એટલે એ મજા પડી ગઈ પાણીમાં રમવાની। હવે મેં આગળ તમને કહ્યું ને કે એક હાથી, એક પુખ્ત હાથી એ એક જ દિવસમાં 100 કિલો કરતાં વધારે પાંદડાને ડળી ખાઈ શકે છે। પછી બીજી વાત એ છે કે હાથીઓ બહુ આરામ કરતા નથી। આપણે દિવસના કેટલા કલાક ઊંઘાડીએ છીએ? 6 થી 8 કલાકની ઊંઘ તો જરૂરી છે ને, પણ હાથીઓ તો બહુ આરામ કરતા નથી। તેઓ દિવસમાં ફક્ત 2-4 કલાક જ સૂવે છે અને હાથીઓને કાદવ અને પાણીમાં રમવાનું બહુ ગમે, ખૂબ ગમે। કાદવ છે ને એમની ચામડીને ઠંડક આપે, અને અગાઉ મેં કહ્યું ને કે એના પંખાની વાત, કાનની વાત કરી જે પંખાનું કામ કરે છે, અને એ કાનની મદદથી કાન હલાવે છે અને હલાવે એટલે એ પંખાનું કામ કરે છે। ચાલો હવે આગળ પાઠમાં જે વાત કરી છે એ
નંદુ ફક્ત 3 મહિનાનો છે, બરાબર, પરંતુ એનું વજન કેટલું છે? 200 કિલોગ્રામ. હવે તમે તમારું વજન જુઓ, તમારું વજન 25-30 કિલોગ્રામ હશે, જ્યારે નંદુનું વજન તો 200 કિલોગ્રામ છે. બીજો પ્રશ્ન જે છે, જુઓ, તમારા જેવા કેટલા બાળકોનું વજન ભેગું કરીએ તો નંદુના વજન જેટલું થશે તે શોધો. હવે વિચાર કરો, ધારો કે તમારું વજન 25 કિલો હોય, બરાબર, તો કેટલા બાળકોનું એ આપણે ભેગું કરીએ તો નંદુના જેટલું વજન થાય? તો નંદુનું વજન કેટલું છે? 200 કિલોગ્રામ છે. હવે 25 25 25 25 એવી રીતે આપણે ગણતરી કરીએ તો 8 બાળકોનું વજન ભેગું કરીએ ત્યારે નંદુનું વજન થાય. એટલે તમારા જેવા 8 બાળકોનું જો વજન ભેગું કરીએ ત્યારે નંદુનું વજન 200 કિલોગ્રામ થાય. હવે આગળના પાના તરફ ચાલીએ. જુઓ કેટલી મજા કરે છે ને હાથી નદીના પાણીમાં છે ને. અને નંદુના બધા ભાઈ બહેન છે અને બધા એકબીજાની પૂંછડી ખેંચે છે ને. હવે નંદુને એમ થયું કે હું એમની નજીક નહીં જાઉં, કારણ કે જો તેઓ મારી પર પડે તો શું થાય? હું તો હજુ નાનો છું. તે શાંતિથી તેની માતા પાસે જઈને ઊભો રહી ગયો. હવે એ માતાએ શું કર્યું ખબર? નંદુને ધીમેથી પાણી તરફ ધકલ્યો અને જાણે નંદુને કહેતી હોય કે પાણીમાં રમવા જા. નંદુને તો પાણીમાં રમવાનું ખૂબ ગમે અને બધા એના જે પિતરાઈ ભાઈ બહેનો હતા એ બધા ત્યાં જ હતા ને, એટલે હજુ તો એ ત્યાં પહોંચે જ છે. એટલે એક સખત પાણીનો ફુવારો તેના માથા પર પડે છે અને તે આખો ભીનો ભીનો થઈ જાય છે. અરે એ કોનું કામ હતું? તો એના જે બધા ભાઈઓ હતા ને પિતરાઈઓનું કામ હતું. પછી તો નંદુને પણ મજા પડી જાય એટલે નંદુ પણ એમની સાથે રમતમાં જોડાઈ જાય છે. અચ્છા ચાલો હવે આગળના પાના તરફ જઈએ, જોતા જજો. હા, સૂર્યાસ્ત પછી ટોળું રહેઠાણ તરફ જવા લાગ્યું. સૂર્યાસ્ત એટલે શું વિદ્યાર્થી મિત્રો? સૂર્યાસ્ત એટલે જ્યારે સૂર્ય અસ્ત થાય, સાંજનો સમય જ્યારે સૂર્ય અસ્ત થાય. હવે ટોળું રહેઠાણ તરફ જવા લાગ્યું. સાંજ થાય એટલે બધા પોતપોતાના ઘરે પહોંચી જાય ને, જે રીતે પક્ષીઓ પણ માળામાં પહોંચી જાય. સાંજ થાય, અંધારું થવા માંડે, સૂર્ય અસ્ત થઈ જાય એટલે બધા પોતપોતાના ઘર તરફ, રહેઠાણ તરફ જવા માંડે. હવે ત્યાં પહોંચતા તો નંદુ થાકી ગયો અને તેની માતાના આગળના પગ વચ્ચે ગોઠવાઈ ગયો અને પછી સૂઈ જાય છે. ચાલો હવે આ જે પીળા ચોકઠામાં લખ્યું છે ને એ જુઓ. તમે નંદુ અને હાથીના ટોળા વિશે વાંચ્યું. સામાન્ય રીતે હાથીના ટોળામાં 10-12 હથણીઓ અને બચ્ચા હોય છે. સૌથી ઘરડી હાથણી ટોળાની પ્રમુખ હોય છે, એટલે જે સૌથી ઉંમરવાળી જે હોય એ ટોળાની પ્રમુખ હોય, મેઇન પ્રમુખ એટલે મુખ્ય, બરાબર. હવે હાથી જ્યાં સુધી 14-15 વર્ષના ન થાય ત્યાં સુધી ક્યાં રહે છે? ટોળામાં રહે છે. પછી એ ટોળું છોડી દે છે અને એકલા ફરવા માંડે છે. પણ જ્યાં સુધી 14-15 વર્ષના ન થાય ત્યાં સુધી તો એ ટોળામાં જ રહે છે. એટલે નંદુ પણ જ્યારે મોટો થશે એટલે ટોળું છોડી દેશે. ચાલો હવે ટોળાની વાત આવી ને, એટલે એના પરથી તમને વાત સમજાવું કે હાથી સમૂહમાં, ટોળામાં રહેનારું પ્રાણી છે. હવે બીજા પણ કેટલાક પ્રાણીઓ છે કે જે ટોળામાં રહે છે,
એ તમારે વિચાર કરવાનો. જુઓ, કયા કયા પ્રાણીઓ રહે છે ટોળામાં? દાખલા તરીકે કીડીઓ, મધમાખીઓ, જંગલી ભેંસ, પછી વરુ, હરણ, વાંદરા. વાંદરાને પણ તમે ટોળામાં જોયા હશે. કદાચ કોઈકવાર તમે પ્રવાસે કેમ ગયા હોય અને ત્યાં આખું વાંદરાનું ટોળું તમે જોયું હશે. તો આ બધા પ્રાણીઓ જે છે ને એ ટોળામાં રહે છે. અને એઓ આ બધા પ્રાણીઓ જે ટોળામાં રહે છે ને એ ખોરાકની શોધ કરે એ પણ ટોળામાં જ ફરે છે. હવે પ્રશ્ન જુઓ, જો તમે નંદુ હો અને તમે ટોળામાં રહેતા હો તો તમે શું કરો? કેવો મજાનો પ્રશ્ન છે, છે ને? તો આપણે કહી શકીએ કે જો ટોળામાં રહેતો હોઉં તો રોજ સવારે હું મારી માતા અને બધા ભાઈ બહેનો સાથે ક્યાં જાઉં? જંગલમાં જાઉં. અને ત્યાં જંગલમાં જઈને શું ખાઉં? જંગલમાં જઈને ડાળીઓ, ઝાડના પાંદડા વગેરે ખાઉં. પછી પાણીના નદીમાં જઈએ રમવા માટે, ત્યાં પાણીના ફુવારા, રમવાની મજા પડી જાય અને એકબીજાને પર પાણી ઉડાડીએ, મસ્તી કરીએ અને સાંજે ફરીથી રહેઠાણ તરફ આવી જઈએ. અને પછી રહેઠાણ તરફ આવીને મમ્મીની પાસે ગોઠવાઈ જવાનું અને સૂઈ જવાનું. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. હાથીના ટોળામાં સૌથી ઘરડી હાથણી બધું નક્કી કરે છે, તમારા કુટુંબના નિર્ણયો કોણ લે છે? તો જુઓ, આમાં સમજવાની વાત છે કે ઘરના વડીલો એટલે ઘરના વડીલમાં કોણ કોણ આવે? દાદા, દાદી, કાકા, કાકી, આ બધા ઘરના વડીલો કહેવાય. તો આ પ્રશ્નના જવાબમાં આપણે શું લખી શકીએ? મારા કુટુંબમાં મોટા ભાગના નિર્ણયો ઘરના વડીલો ભેગા મળીને ચર્ચા કર્યા બાદ લે છે. બરાબર? હા, હવે એક વસ્તુ મારે તમને અહીંયા સમજાવવી છે કે જે રીતે આગળ જોયું ને કે મમ્મીના મમ્મી હોય તો એને નાની કહેવાય, તો એ જ રીતે પપ્પાના મમ્મી હોય તો શું કહેવાય? દાદી કહેવાય. પછી પપ્પાના ભાઈ હોય તો શું કહેવાય? કાકા. અને કાકાની જે પત્ની હોય એ કાકી. એ જ રીતે મમ્મીના જે ભાઈ હોય તો મામા કહેવાય, અને મામાની પત્ની એટલે મામી. બરાબર? તો આ બધા સંબંધો વિશે પણ આ પાઠમાં સમજ કેળવવાની છે. ચાલો આગળ ચાલીએ. નંદુ તેને ગમતું જ કરે છે. જો તમે આખો દિવસ તમારા મિત્ર સાથે વિતાવો તો તમે શું કરશો? હવે જો તમે આખો દિવસ તમને મળી જાય તમારા મિત્રો સાથે, તમારા ફ્રેન્ડ સાથે, તો તમે શું કરશો? મજા કરશો ને? તો શું કરશો? તમે નાચીશું, ગાઈશું, પછી ખેતર હોય તો ખેતરમાં જઈને આંબલી પીપળીની રમત રમીશું, તોફાન મસ્તી કરે, બધા નાસ્તો કરે અને ખૂબ મજા કરે. હવે બીજા કયા પ્રાણીઓ ટોળામાં રહે છે તે શોધી કાઢો. તો મેં તમને આગળ પણ કહ્યું ને કે કયા પ્રાણીઓ, તો હરણ, વાંદરા, જંગલી કૂતરા, વરુ, સમડી, રીંછ, ગધેડા, કીડી, માછલી, તીડ, પેંગ્વિન, આ બધા પ્રાણીઓ ટોળામાં રહે છે. બરાબર? વાંદરાઓ પણ ટોળામાં રહે છે. હા, પછી શું તમે પણ જૂથમાં રહો છો? અને શું તમે બધાની સાથે જૂથમાં રહેવાનું પસંદ કરો છો? મને કેમ પસંદ ના પસંદ છે આ બંને વસ્તુ સમજી લેવાની છે. તો જુઓ, જૂથમાં રહેવાથી સુરક્ષા મળે છે. સુરક્ષા એટલે સલામતી મળે છે.
બરાબર. અને બીજો એનો જે નાપસંદ કેમ છે, તો જૂથમાં રહેવાથી અંદરો અંદર ઝઘડા થવાની શક્યતા રહે છે. હવે બીજો મુદ્દો જોઈએ, જૂથમાં રહેવાથી શું ફાયદો થાય, કેમ પસંદ છે. તો જૂથમાં રહેવાથી એકબીજાની હૂંફ મળે છે. પછી જૂથમાં રહીએ ને તો આપણે એકબીજાને મદદરૂપ થતાં પણ શીખીએ છીએ. અને જે સમૂહમાં રહેવાની જે ભાવના છે એ વિકાસ પામે છે. દાદા દાદીનો પ્રેમ મળે, વડીલોનું સાચું સૂચન મળી જાય, આ બધાને કારણે જુ